સુરતમાં 13 માર્ચને રવિવારના રોજ સવારે 5 વાગ્યે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં મુખ્ય મહેમાન તરીકે સુરત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, ધારાસભ્ય હર્ષદભાઈ સંઘવી, સુરત પોલીસ કમિશનર શ્રી અજયભાઈ તોમર, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, બંછાનિધિ પાની જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ મેરેથોન દોડ 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવા અંતરની દોડ રાખવામાં આવી હતી. આ મેરેથોનની સાથે સાથે ડાન્સ અને સંગીતનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો. આ સંગીત અને ડાન્સના તાલે મેરેથોનમાં ભાગ લેનાર તથા જોવા આવનાર દર્શકો પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા અને આ મેરેથોન ધી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકે સ્પોન્સરશીપ કરી હતી. આ મેરેથોન દોડમાં 3500 જેટલા લોકોએ ભાગ લઈ આ મેરેથોન દોડને સફળ બનાવી હતી. સાથે વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારું નામ હેમંત કોન્ટ્રાક્ટર અને હું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. સાહેબ, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે આપણે આ મેરેથોનનો પ્રોગ્રામ રાખેલો હતો અને આગળ અમે જેમ કીધું કે આ આપણું નોર્મલી ક્રિકેટના માટે આપણું આ સ્ટેડિયમ છે, પણ હવે અમે વિચાર કર્યો છે એવો કે દરેક સ્પોર્ટ્સને થોડું થોડું આપણે આગળ લાવવાની અહીંયા કોશિશ કરશું. અમે વોલીબોલ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને હવે આ મેરેથોન છે. ત્યાર પછી પણ બધી કબડ્ડી, ખોખો, સાયકલિંગ, સ્વિમિંગ એ બધી જ જાતના પ્રોગ્રામો અહીંયા અમારો કરવાનો આ વર્ષમાં અમારું પ્લાનિંગ છે. સાહેબ, અત્યાર સુધી કેટલા પબ્લિકસે એમાં ભાગ લીધો છે મેરેથોન? આજે 3500 પબ્લિક આપણું ટોટલ થયું છે અને બંધ કર્યા પછી બીજા 500 આવ્યા, પણ એને આપણે એકોમોડેટ નહીં કરી શક્યા કારણ કે આપણે આ બધું ટી શર્ટ્સ ને બધું આપીએ છીએ એટલે એક બે દિવસમાં તૈયાર નહીં થઈ શકે એટલા માટે. સર, કયા કયા મહાનુભાવો હાજર રહ્યા હતા? આપણા અહીંયા આપણા હર્ષભાઈ સાંગવી, પછી તોમર સાહેબ, પછી પાની સાહેબ, પછી પરેશભાઈ પટેલ, એ લોકો બધા અહીંયા હાજર રહ્યા હતા અને સીઆરભાઈ પણ આવવાના હતા, પણ એ સવારે બહારગામથી આજે જ આવ્યા એટલે એમને શક્ય નહીં થઈ શક્યું, નહીં તો એ પણ સવારે આવવાના હતા. ધન્યવાદ સર. અભિષેક પાનવાલા, સુરત.